मॉर्निंग नमस्कार गया लेक्चर में आपने बीज विषय चर्चा करी थी आज ना लेक्चर में आपने फल विषय चर्चा करी छु फल फ्रूट विषय चर्चा करी छु एना प्रकार विषय अभ्यास करी छु बरोबर छे फल विषय आपने भणिए फल कई रीतना बने छे तो के अपनी पासे बे रचना हती तुमने खबर होई तो एक हतु अंडक बरोबर छे अने बीजो हतु एक हतु अंडक अने बीजो हतु अंडक आवरण बरोबर अंडक आवरण छे ने एमाथी बीजा से बने छे એટલે अंडक माथी बीज अने बीजाशय माथी फलावरण नो निर्माण थाय छे शू थाय छे फलावरण माथी बीजाशय माथी फळ नो रूपांतरण थाय छे सॉरी फलावरण नहीं पण બીજાશયની દિવાલ આગળ વિકાસ પામી ફલાવરણ બનાવે છે તો આ તમારે ક્રમ જરાક યાદ રાખવાનો છે એમસીક્યુ માટે અંડકમાંથી બીજ બને ક્લિયર થઈ ગયું બીજાશયમાંથી ફળ બને રેડી બીજ એટલે કે બીજનું આશય બીજાશયમાંથી શું બને છે ફળ એટલે બીજાશયની દિવાલ જ્યારે આગળ વિકાસ પામે આગળ વૃદ્ધિ પામે ત્યારે એમાંથી શું બને છે તો કે ફલાવરણ બને છે હવે ફળ છે એ બે પ્રકારના હોય છે બરોબર છે એમાંનું પહેલું ફળ છે એ છે માંસલ ફળ વિશે હું ચર્ચા કરું છું ફળના પ્રકાર વિશે આપણે ભણીએ ફળના પ્રકાર એમાં પહેલા આવે છે માંસલ ફળ વિશે આપણે ચર્ચા કરીએ બરોબર માંસલ ફળ કેને કહેવાય તો કે જેનો ફળ માંસલ હોય બરોબર છે અને જેનો ફલાવરણ જાડુ હોય તેને માંસલ ફળ કહે છે દાખલા તરીકે કેરી પપૈયું ચીકુ બરોબર છે માંસલ ફળ પછી આવે છે શુષ્ક ફળ જેનો ફલાવરણ શુષ્ક એટલે કે સુકાઈ ગયેલું હોય વટાણા વાલ ચણા આ બધા એવા ફળ છે શુષ્ક ફળ છે મગફળી બરોબર પછી આવે છે સત્ય ફળ બરોબર એના પછી આવે છે સત્ય ફળ હવે તમને એમ થાય હું સત્ય ફળ એ છે બરોબર જોઈએ મોટા ભાગના ફળનું નિર્માણ થાય બીજાશયમાંથી થાય છે બરોબર છે મોટા ભાગના ફળનું નિર્માણ બીજાશયમાંથી જ
જેને સત્ય ફળ કહે છે. જો ફળનું નિર્માણ બીજા સહીમાંથી થાય તો એને સત્ય ફળ કહેવાય છે. હવે જોજો, કુટ ફળ એટલે ખોટું ફળ. સમય જતા બીજા સહીમાંથી ફળ અને બાકીના પુષ્પીય ભાગો ખરી પડે છે, બરાબર છે? મોટા ભાગની વનસ્પતિમાં સમય જતા બીજા સહીમાંથી ફળનું નિર્માણ થાય. બીજા સહીમાંથી ફળ બને જ્યારે બાકીના ભાગ ખરી પડે, પરંતુ સ્ટ્રોબેરી, સફરજન, બરાબર, સ્ટ્રોબેરી, સફરજન, કાજુ એમાં પુષ્પાસન પણ ફળના નિર્માણમાં ભાગ છે. સ્ટ્રોબેરી, સફરજન, કાજુ માં પુષ્પાસન પણ ફળના નિર્માણમાં ભાગ ભજવે, બરોબર. તો એને કેવા ફળ કહેવામાં આવે છે? કુટ ફળ કહેવાય. સત્ય ફળ કેને કહેવાય? તો કે ફળનું નિર્માણ બીજા સહીમાંથી થાય એટલે એને સત્ય ફળ કહેવાય. પણ અમુક વનસ્પતિ એવી છે, અમુક ફળ એવા છે, સ્ટ્રોબેરી, સફરજન, કાજુ, એના ફળના નિર્માણમાં પુષ્પાસને ભાગ ભજવે. આ બધી સત્ય ફળ હોય ને એમાં પુષ્પાસન ને બીજા બધા અંગ છે એ ખરી પડે છે. પણ જે કુટ ફળ છે એમાં ફળના નિર્માણમાં પુષ્પાસન પણ ભાગ ભજવે. પુષ્પાસન એ મોટું દળીને ફૂલી રહે, તો એવા ફળને કહેવામાં આવે છે કુટ ફળ. એના પછી આવે છે અફલિત ફળ. ભાઈ, અફલિત ફળ જોજો. ફલન વગર પણ ફળનું નિર્માણ થાય છે. ફલન વગર ફળનું નિર્માણ થાય છે, તો આવા ફળને કહેવામાં આવે છે અફલિત ફળ. કેવા કહેવામાં આવે છે? અફલિત. કેનો કેનો સમાવેશ થાય છે? તો કે કેળું એ અફલિત ફળ છે, બરોબર. કેળું અફલિત ફળ છે. હવે જે અફલિત ફળ હોય ને એની ખાસિયત શું છે ખબર છે? તેમાં બીજ છે ને એ, આનો આ અફલિત ફળ હોય ને હે, એમાં ફળ છે ને એ બીજ વિહીન હોય, એટલે કેળામાં તમે બીજ નહીં જોઈ શકો. હોય પણ એ અલ્પવિકસિત હોય, અંદર નાના નાના રાઈના દાણાથી પણ નાનો હોય. વૈકી કિનારીએ કેળામાં તમે બે ભાગ કરો ને તો એમાં નાના નાના રાઈના દાણા જેવા તમને જોવા મળશે, પણ એ અલ્પવિકસિત હોય, બરોબર છે? એટલે ફળ, પછી ફળના પ્રકાર, બરોબર, જોઈએ આપણે અંદર ફળનું વાત કરીએ આપણે, બરોબર. તો ફળ ફળ ક્યારે બને? તો કે અંડકમાંથી બીજ બને, બીજા સહીમાંથી ફળ. ક્લિયર? બીજા સહીની દિવાલ છે આગળ વિકાસ પામી અને શું બનાવે છે? ફલાવરણ બનાવે છે. ફળના પ્રકારની વાત બનાવીએ તો તો માંસલ ફળ હોય છે, શુષ્ક ફળ હોય છે, જેનો ફલાવરણ જાડુ હોય, રસદાર હોય, ફૂલેલું હોય એને માંસલ ફળ કહેવાય. જેનો ફલાવરણ માન શુષ્ક
શુષ્ક ફળ છે માનસર ફળમાં કોણ આવે છે કેરી પપૈયું ચીકુ એ બધા માનસર ફળ આવે છે સત્ય ફળ મોટા ભાગના ફળ હોય છે એ સત્ય ફળ જ હોય છે કારણ શું ખબર છે એમાં ફળનું નિર્માણ શેમાંથી થાય છે બીજાશયમાંથી થાય છે શેમાંથી થાય છે બીજાશયમાંથી ફળનો વિકાસ થાય તો એને કહેવામાં આવે છે સત્ય ફળ ક્લિયર પરંતુ ફળના વિકાસમાં બીજાશય પણ ભાગ ભજવે પરંતુ પુષ્પાશય ભાગ ભજવે આ સત્ય ફળમાં બીજાશય આ સોરી પુષ્પાશન અને અન્ય ભાગો ખરી પડે પણ આ કુટ ફળ છે ને એમાં પુષ્પાશય ફળના નિર્માણમાં ભાગ ભજવે તો એને કહેવાય છે કુટ ફળ સ્ટ્રોબેરી સફરજન કાજુ આ બધા કેવા ફળ છે કુટ ફળ એના પછી અફલિત ફળ વિકાસ અફલિત ફળ એટલે ફલન વગર પણ ફળનું નિર્માણ થઈ શકે છે તો એને કહેવાય છે અફલિત ફળ બરાબર કેળું એ અફલિત ફળનું ઉદાહરણ છે અફલિત ફળ વિકાસ એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોથી પ્રેરી શકાય છે 11માં ધોરણમાં આપણે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ભણ્યા હતા યાદ હોય તો કોઈને બરાબર છે ગ્રોથ હોર્મોન બધાય ભણ્યા હતા જિબ્રેલિન સાઇટોકાઇનિન્સ ઓક્સિન આવા અંતઃસ્ત્રાવ ભણ્યા હતા એમાં બે પ્રકારના અંતઃસ્ત્રાવ હતા વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ એમાં વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવોથી આવા તમે અફલિત ફળનો વિકાસ કરાવી શકો છો લખી લો નિરાંત